चलो मित्रों, तो रिपोर्टेड स्पीच में आज पास्ट नो छेल्लो टेंस आपणे जोवा जई रह्या छे, जेने पास्ट परफेक्ट कंटीन्यूअस टेंस, बराबर छे। आ पास्ट परफेक्ट कंटीन्यूअस टेंस एटले आपणो पास्ट ना ग्रुप नो छेल्लो टेंस थशे। हवे एनी वाक्य रचना तमारे खास याद राखवी पड़े मित्रों, सब्जेक्ट प्लस हेड बीन प्लस बिफोर प्लस ऑब्जेक्ट थाय, आनी पण वाक्य रचना केवी राखवानी, सेम ज एटले के चेन्ज करती वखते रिपोर्टेड स्पीच मा चेन्ज करती वखते सेंटेंस जे छे एमा आ स्ट्रक्चर एनु सेम ज राखवानु। एटले डायरेक्ट हवे आपणे उदाहरण जोईशुं केवी रीतना सेम रखाय छे, जेम आपणे प्रीवियस एटले के पाछला लेक्चर मा जोयलुं पास्ट परफेक्ट टेन्स मा, ए रीतना जोईए। तो एक्जाम्पल तरीके जोईए, ही सेड I have been serving in this office. बराबर छे के I have been serving in this office. હવે આપણી પાસે આ આવી ગયું have been plus before આવી જાય છે, તો જવાબ સોલ્વ કરીએ આપણે તો શું થશે, he said, હવે સાંભળનાર નથી એટલે he said that, હવે I કોના માટે વપરાય છે એટલે કે he માટે, તો he said that he had been serving in, હવે this જે છે ને મિત્રો એનું that થશે, in that office, બરાબર છે। આ રીતના આપણે એમાં ચેન્જ કરી શકીએ છે। બીજું ઉદાહરણ લઈએ, I said to her you had been helping me since my childhood, બરાબર છે। આપણે આવો શબ્દ લઈ લઈએ, યુ હેવ બીન હેલ્પિંગ મી સિન્સ ચાઇલ્ડહુડ। હવે આ જે યુ જે છે એ શી માટે, કેમ કે વાક્યમાં આપણે ભાવાંત ભાષાંતર કરીએ અથવા તો ભાવાંત સમજીએ કે મેં તેને કહ્યું કે તું હેલ્પ કરી રહી છે, બરાબર છે। તો સિન્સ માય, માય એટલે આઈ માટે જશે, બરાબર છે। તો જવાબ શું થશે કે આઈ ટોલ્ડ હર ધેટ, હવે અહીંયા યુ નું શી થઈ જશે કેમ કે હર માટે છે, શી હેડ બીન હેલ્પિંગ, હવે મી નું મી જશે કારણ કે બોલનાર આઈ છે, હેલ્પિંગ મી સિન્સ, અને માય નું માય કેમ કે આઈ બોલનાર છે, માય ચાઇલ્ડહુડ, બરાબર છે મિત્રો। એટલે આ પ્રમાણે જયારે તમે સેન્ટેન્સીસ જોયો તો તમને ખ્યાલ આવે કે આપણે સેમ સેન્ટેન્સ પેટર્ન જ રાખેલી છે, બરાબર છે। એટલે કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ નહીં થવી જોઈએ કે આ ટેન્સ પીલાવા નહીં, આમાં ચેન્જીસ નથી થતા, ખાલી તમે આમાં જુઓ તો આપણે પ્રોનાઉન માં અહીંયા ચેન્જ કર્યું છે, બરાબર છે, ખાલી આ પ્રોનાઉન ચેન્જ કર્યું છે, બરાબર। તો આપણે સર્વનામ ચેન્જ કર્યા છે વાક્યના બોલનાર અને સાંભળનાર પ્રમાણે, બરાબર છે। અને બોડી એક્ઝામ માં તો કેવું પૂછાશે ખબર છે કે બે વ્યક્તિની વચ્ચે વાતચીત થતી હોય, ધારો કે અમિત છે અને વિશાલ છે, એ બે વચ્ચેનો વાર્તાલાપ છે, તો આપણા માટે બંને શું થાય, આમ જોવા જઈએ તો બંને નામ છે અમિત અને વિશાલ, અને તમે ગ્રામરની ભાષામાં જુઓ તો એ નામ ત્રીજો પુરુષ એકવચન છે, અમિત પણ ત્રીજો પુરુષ એકવચન, વિશાલ પણ ત્રીજો પુરુષ એકવચન, તો એ બે વચ્ચે। પણ એ લેવલ પર પહોંચતા પહેલા આપણે પહેલા બેઝિક વસ્તુ જાણી લેવી જોઈએ કે આમાં આપણે કઈ રીતે પહેલા સોલ્વ કરી શકીએ, કારણ કે 12 ટેન્સ આવશે, 12 ટેન્સ પછી એના પછીના જે અલગ અલગ સેન્ટેન્સીસના જે પ્રકાર છે એ પછી આપણે જોઈશું, જેમ કે આજ્ઞાત વાક્ય છે, નકારાત્મક છે, પ્રશ્ન વાળા છે, ડબ્લ્યુએચ વાળા છે, યસનો વાળા છે, એ બધા આપણે એકસાથે જોશું। પણ બેઝિક કોન્સેપ્ટ જે વસ્તુ છે એ અહીંયા છે, તો અહીંયા જે મિત્રો તમને સોલ્વ કરવા માંગું છું એ તમારે જાતે સોલ્વ કરી અને પ્રેક્ટિસ કરવી જોઈએ, બરાબર છે। તમારે ઇવન રેફરન્સ મટીરિયલ હોય એમાંથી પણ તમે લખી શકો છો, તો અહીંયા લખું છું, અમિત સેઠ આઈ હેડ બીન વોચિંગ હિમ સિન્સ માય ચાઇલ્ડહુડ, પેલા જેવું વાક્ય લખેલું છે। બીજું
विशाल सेज टू मी यू हैड बीन डूइंग दिस वर्क इन अ रॉन्ग मैनर। बराबर छे, આ રીતના જે વાક્ય તમને આપેલું છે એ તમે જાતે સોલ્વ કરી શકો છો। બરાબર છે, તો મિત્રો અહીંયા આપણે પાસ્ટના ચાર જે છે એ પણ પૂરા થાય છે। બરાબર છે, સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ, અને હવે જે આપણે ફ્યુચર ટેન્સ જોવાના છે એ સૌથી સરળ છે, એની એકદમ શોર્ટકટ ટ્રીક, એકદમ તમને સરળતાથી તમને ખ્યાલ આવી જાય એવી છે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારના વધારે ચેન્જીસ નથી। ફક્ત આ રીતના જે ચેન્જીસ છે એ અહીંયા લઈ તમે આ રીતના ઈંગારી વિડીયોને સ્ક્રીનશોટ લઈ શકો છો। બરાબર છે, આ બાજુ પણ જે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવા છે બધે ઉદાહરણ આપું છું, કારણ કે હજી આપણે ઘણા બધા જે સેન્ટેન્સના પ્રકાર છે એ પણ જોવાના છે, પછીના નેક્સ્ટ લેક્ચરથી થશે, અને અત્યારે જે નેક્સ્ટ આપણે જોવા જઈશું એમાં ફ્યુચર, એમાં ફ્યુચરમાં આપણે બબે ટેન્સ સાથે લેવાની કોશિશ કરશું, જેને કારણે આપણે બીજા ટેન્સીસ પર આપણે પહોંચી શકીએ, અને આપણે પછી ડાયલોગ એટલે કન્વર્સેશન પણ। હવે તમને એમ થશે મિત્રો કે આ રિપોર્ટેડ સ્પીચ બહુ લાંબો ચાલે છે, પણ મિત્રો એક વાત ખાસ યાદ રાખો, એક સિંગલ માર્ક આમાંથી જો જાય ને તો એવન પણ આપણે અટકાવી શકે છે। બરાબર છે, એટલે દરેક એક એક શબ્દને તમારે ગ્રહણ કરવાની જરૂર છે આ વિડીયો થકી। ઇવન તમને ક્લાસમાં હું તમને વારંવાર કહું છું કે અડધો માર્ક, એક માર્ક લોકોને એટલો મહત્વનો છે કે પોતાનો એવન જતો રહે છે। સપોઝ કોઈ વ્યક્તિનો 90.4 આવે તો ગણાતો નથી, પણ 90.6 આવી જાય કે 5 આવી જાય, 5-6 આવે એકચ્યુઅલી, તો 90.6 ની આગળ જાઓ એટલે તમારી ઇવનની ગણતરી શરૂ થઈ જાય। બરાબર છે, એક એક અડધો માર્ક વધે એટલે 91% થઈ જાય, ખ્યાલ આવે છે તમને? તો એક એક વસ્તુ આનું મારે રીઝન જ એ છે કે તમને વિડીયો થકી, કારણ કે બધા એક સાથે હું ટેન્સ લઈશ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ। બરાબર છે, એટલે બેટર આપણે એક એક વિડીયો જોવો। બરાબર છે, એટલે હું તમને વધારે એક્ઝામ્પલ પણ સોલ્યુશન માટે નથી આપતો, બેઝિક વસ્તુ પહેલા તમે શીખી જાઓ। આ 3 માર્કની વસ્તુ છે, એવું નથી કે આ ખાલી ધોરણ 10 માટે જ છે, તમે 11th માં આવશો, 12th માં આવશો, કમ્પલસરી આ ટોપિક વર્ષોથી ચાલી આવ્યો છે। જયારે હું વિદ્યાર્થી તરીકે હતો ત્યારે મારે પણ હતો, ઇવન તમારે એવા વિદ્યાર્થીઓને છેલ્લે હું 12 વર્ષથી ભણાવું છું, તો 12 વર્ષથી પણ સેમ ટોપિક આટલામાં જ આવે છે। બરાબર છે, તો મિત્રો આ રીતના એક એક વિડીયો તમે સ્ક્રોલ કરીને રિવાઇઝ કરીને પણ જોઈ શકો છો। બરાબર છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, થેન્ક યુ।